હું જાણું છું કે બધા આશા વેચી રહ્યા છે. આશા એક યુક્તિ છે, તે એક માનસિક યુક્તિ છે. તે તમારી સામે લટકતું એક હાડકું છે જેને તમે ક્યારેય પકડી નહીં શકો. આ એક ગાંઠ પણ છે જે તમને એક ક્ષણ માટે પણ આરામ કરવા દેતું નથી. નિરાશ, કોઈ વાંધો નથી. નિરાશાનો અભ્યાસ કરો. નમસ્કારમ સદગુરુ, મારો પ્રશ્ન એ છે કે ભલે જો તમારું તાર્કિક મન એમ કહેતું હોય કે ના કશું જ થવાનું નથી, તેમ છતાં શું નિરાશાજનક રીતે કોઈ વસ્તુ માટે સમર્પિત રહેવું યોગ્ય છે? જેમ કે તમે કહો છો, જો કોઈ વ્યક્તિ સમર્પિત હોય, ખરેખર સમર્પિત હોય, તો તે કોઈની સાથે થઈ શકે તેવી એ ખૂબ જ એક મધુર વાત છે. કોઈ વસ્તુ માટે, ચોકલેટ માટે, તમે પણ કદાચ કોઈક વસ્તુ અથવા કોઈ વ્યક્તિ કે પછી ગમે તે માટે. ઓકે ઓકે. ડિવોટીસ, ભક્તો, પ્રાચીન કાળથી જો તમે વધુ પ્રસિદ્ધ ભક્તોને જુઓ તો એવા ઘણા બધા હતા જેમના વિશે સાંભળ્યું ના હોય. પણ જો તમે વધુ પ્રખ્યાત ભક્તોને લો, તમે મીરાબાઈને લો, તમે નાઇન મારને લો, અને આજના ઘણા બધા જાણીતા ભક્તો, પછી ભલે તે અક્કા મહાદેવી હોય કે તેમાંના ઘણા, ગમે તેટલા જાણીતા ભક્તો, ઐતિહાસિક રીતે તમે જાણો છો ઇતિહાસમાં તેઓએ પોતાનું નામ બનાવ્યું છે. અને જેમના વિશે સાંભળ્યું ન હોય તેઓએ પણ, ચાલો આપણે તેમના વિશે વાત ન કરીએ, તે અલગ છે. પોતાની અંદર તેઓ એક મહાન જગ્યામાં હતા, પરંતુ તેમના જીવનમાં તેમણે હંમેશા ઘણી બધી મુશ્કેલીઓ આકર્ષિત કરેલી, હંમેશા. કારણ કે જેમ તમે કહી રહ્યા છો, નિરાશાજનક રીતે સમર્પિત, તે ખૂબ જ ખરાબ શબ્દ છે, નિરાશાજનક રીતે સમર્પિત. પરંતુ નિરાશા એ એક સારી બાબત છે. હું જાણું છું કે બધા આશા વેચી રહ્યા છે, તે એક માનસિક રમત છે. તમે પ્રયોગ કરી શકો. હું તમારી સાથે ભક્તિ વિશે વાત નથી કરી રહ્યો, પરંતુ મને નિરાશા વિશે વાત કરવા દો. દરરોજ એક દિવસ અચાનક જો તમને લાગે કે તે નિરાશાજનક છે, તો કદાચ તમે હતાશ અનુભવશો. પણ જો દરરોજ તમે જુઓ કે તે ખરેખર નિરાશાજનક છે, એમ પણ શું આશા છે? આમ પણ તમે મરી જવાનો છો, તમારા માટે આશા ક્યાં છે? આ એક આશાહીન જીવન છે. નિરાશાનો સ્વીકાર કરો. તમે જોશો કે જીવન કોઈ પણ આશા વિના ખરેખર અદ્ભુત છે. જ્યારે આશા ન હોય ત્યારે કોઈ અપેક્ષા નથી, જ્યારે કોઈ અપેક્ષા નથી ત્યાં કોઈ નિરાશા નથી. તમે બસ આનંદ માણતા શીખો. વસંત ખીલી રહી છે, આ યુરોપ કે અમેરિકા જેવું નથી. વસંત એટલે બધા તેજસ્વી રંગો તમારા ચહેરા પર ચમકશે. ઝાડ પર નાની વસ્તુઓ થશે, તમારે તેને શોધવી પડશે. દાગીનાની જેમ તે અત્યારે ઝાડ પર બેઠી છે, તમારે તેને શોધવાની છે. તે તમારા ચહેરા પર વિસ્ફોટ નહીં કરે, કારણ કે આ ઉષ્ણકટિબંધીય આબોહવા છે. તે તમારી સાથે એવી રીતે વસ્તુઓ કરે છે, તમને ખબર પણ નથી પડતી કે ક્યારે શિયાળો વસંતમાં બદલાઈ ગયો. યુ નો, તે કોઈ ઠંડા દેશ જેવું નથી જ્યાં એકદમ ઠંડી હોય અને પછી સૂર્યપ્રકાશ આવે અને ત્યાં ફેરફારો નાટકીય હોય છે. અહીં તે સૂક્ષ્મ હોય છે, તમારે ધ્યાન આપવું પડશે. જો તમે નિરાશ છો તો તમે બધી વસ્તુ પર ધ્યાન આપશો. આશા તમને હંમેશા ભ્રામક મોડમાં લઈ જાય છે, તેથી નિરાશાનો અભ્યાસ કરો. ભક્તિ, તેની ચિંતા ના કરો. નિરાશાનો સ્વીકાર કરો, આશા ન કરશો. તમે અત્યારે ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છો. નિરાશાનો અભ્યાસ કરો. જાગૃત નિરાશા ખરેખર તે નિરાશાજનક છે. તમે જોશો તમે તમારા જીવનમાં સારી જગ્યાએ હશો. આશા એક યુક્તિ છે, તે એક માનસિક યુક્તિ છે. તે તમારી સામે લટકતું એક હાડકું છે જેને તમે ક્યારેય પકડી નહીં શકો. જો તમે એક કૂતરા માટે હાડકું લટકાવીને છટકું ગોઠવો તો તે તેના માટે જીવનભર દોડશે. આ આશા છે. નિરાશ બનો. તમારા માટે આશા ક્યાં છે? મારો વિશ્વાસ કરો, તમારી સાથે સૌથી સારી વસ્તુ જે બની શકે તે છે ઈશાનું સ્મશાન. નહીતર મને ખબર નથી તમે ક્યાં મરશો. તો કોઈ આશા નથી. તમને લાગે છે કે તમે છટકી જશો? તમે છટકી જશો? ના. તો કોઈ આશા નથી. તમારી નિરાશાનો સ્વીકાર કરો. તમે જોશો કે તમે ખૂબ સુંદર બની જશો. આશા તમને અવાસ્તવિક બનાવી રહી છે. તમામ પ્રકારના ધડાકાઓ તમારા મગજમાં જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. જો તમે નિરાશ બની જાઓ તો તમે જે કરી શકો છો તે કરશો.
તમે જે કરી શકો તે તમે કરશો, તમે જે નથી કરી શકતા તે તમે નહીં કરો. જીવન આવું જ હોવું જોઈએ ને. આપણે જે કરી શકીએ છીએ તે થવું જ જોઈએ. આપણે જે નથી કરી શકતા તેના વિશે કોઈ સમસ્યા નથી, આશા એવી નથી. આ એક ગાંઠ પણ છે જે તમને એક ક્ષણ માટે પણ આરામ કરવા દેતું નથી. તમે તમારી આંખો બંધ કરી શકતા નથી. જ્યારે તમે ખૂબ આશાવાદી હશો, હું કહીશ શૂન્ય ધ્યાન. વધુ પડતી આશા તમને તમારી આંખો બંધ કરવા દેશે નહીં. નિરાશ, કોઈ વાંધો નથી. નિરાશાનો અભ્યાસ કરો. ભક્તિ વિશે ચિંતા ના કરશો, કારણ કે તમે જેની વાત કરી રહ્યા છો તે ભક્તિ નથી.